ગામડાઓનો વિકાસ ગ્રામ પંચાયતો દ્વારા થાય છે ત્યારે એ ગ્રામ પંચાયત બતાવવા જઈ રહ્યા છીએ કે મકાન બિલકુલ જર્જરિત અવસ્થામાં છે અને આવી પરિસ્થિતિમાં સરપંચ કે તલાટી માટે બેસવું જોખમી છે અને જેના કારણે હાલ ગામડાઓનો વહીવટ પંચાયતના કોમ્યુનિટી હોલમાં બેસીને કરવામાં આવે છે. અરવલ્લી જિલ્લાના સરહદી અને પછાત વિસ્તારમાં આવેલ મેઘરજ તાલુકાના એપલોડા ગામમાં 4 ગામની ગ્રામ પંચાયત આવેલી છે. કુલ 4,500 થી વધુ વસ્તી ધરાવતા આ ગામમાં ગ્રામ પંચાયતનું મકાન બિલકુલ બિસ્માર હાલતમાં છે. ગ્રામ પંચાયતના બારી બારણા બિલકુલ તૂટી ગયેલી હાલતમાં છે. ગ્રામ પંચાયતની દિવાલોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે. ગ્રામજનો અને સરપંચ દ્વારા અનેક વખત તંત્રમાં રજૂઆતો કરી છે, પણ તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે પ્રજાજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ગ્રામજનો એપલોડા ગ્રામ પંચાયતનું મકાન ઝડપી બને એવી માંગ કરી રહ્યા છે. એપલોડા ગ્રામ પંચાયતનું મકાન 10 વર્ષથી બિસ્માર હાલતમાં છે. છતમાંથી પોપડા બખૂટી ગયા છે, બારી બારણા પણ તૂટી ગયા છે, છતમાંથી પાણી ટપકે છે. એવી હાલતમાં આ ગ્રામ પંચાયતનો વહીવટ કરવા સરપંચ સભ્યો અને તલાટી બેસતા હતા, જેના કારણે જોખમી મકાનમાં બેસવું હિતાવહ ન હોવાથી હાલ એપલોડા ગ્રામ પંચાયતનો વહીવટ કોમ્યુનિટી હોલમાં બેસીને ચલાવી રહ્યા છે. પરંતુ હાલ કોમ્યુનિટીની પણ હાલત પણ બિસ્માર જેવી દેખાઈ રહી છે. કોમ્યુનિટી હોલમાં પણ વહીવટ કરવા સરપંચ સભ્યો અને તલાટીને પોતાના જીવના જોખમે બેસીને ગ્રામ પંચાયતનું વહીવટી કામ કરવું પડે છે. 4 ગામની ગ્રામ પંચાયતમાં રોજના અસંખ્ય પ્રજાજનો પોતાના વિકાસના અનેક કામ લઈને આવતા હોય છે, ત્યારે આજે પણ તલાટી કોમ્યુનિટી હોલમાં બેસી અને ગ્રામ પંચાયતનું સંચાલન કરી રહ્યા છે, ત્યારે તંત્ર કુંભકર્ણની ઊંઘમાંથી જાગી અને એપલોડા ગ્રામ પંચાયતનું નવું મકાન બને એમ પ્રજાજનો ઇચ્છી રહ્યા છે. સમગ્ર મામલે મેઘરજ તાલુકાના પ્રોગ્રામ ઓફિસરે જણાવ્યું હતું કે એપલોડા ગ્રામ પંચાયતનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી દરખાસ્ત આવેલી છે અને તે દરખાસ્ત જિલ્લામાં મોકલેલ હતી, પરંતુ જિલ્લામાંથી ક્વેરી આવતા 7 દિવસમાં જિલ્લામાંથી રાજ્ય સરકારમાં જતી રહેશે તેવું જણાવ્યું હતું. નવનીત વાડંદ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ મેઘરજ.